નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને અમારી વિશેષ રજૂઆત ટુ ધ ટોપિકમાં હું છું આપની સાથે યશ. ટુ ધ ટોપિકમાં આપણે સાંપ્રત વિષયની ચર્ચા કરવા માટે એકત્રિત થઈએ છીએ. સાંપ્રતમાં જે વિષય ચાલી રહ્યો છે તે વિષય અંતર્ગત જે સવાલ આપ અમને પૂછી રહ્યા છો એ સવાલને વાચા આપવા માટે અમે અમારી આ વિશેષ રજૂઆત આપના સમક્ષ લઈને આવીએ છીએ. સત્યની સાથે નિષ્પક્ષ રીતે આપણે તે વિષય અંતર્ગત ચર્ચાઓ કરીએ છીએ અને તે વિષય સાથે જોડાયેલા જે પણ તજજ્ઞો છે એમને પણ અમે બુલેટિન ઇન્ડિયાના મંચ પર લાવીએ છીએ, આપનાથી રૂબરૂ કરાવીએ છીએ, એમની સાથે આપણે ગહન ચર્ચાઓ કરી અને આપના દ્વારા પૂછવામાં આવતા સવાલને અમે આપને સવાલને વાચા આપીએ છીએ. અને આજે આપણે વાત કરવાની છે મોરબીમાં થયેલી જે દુર્ઘટના છે એના પર. આ દ્રશ્યો આપને રડાવી દે એવા દ્રશ્યો છે. આપણે દેશમાં છઠ્ઠી મૈયાનું પર્વ મનાવી રહ્યા હતા. એ છઠ્ઠી મૈયાની ઢળતી સંધ્યાએ લોકો સૂરજને જ્યારે અર્ધ અર્પણ કરી રહ્યા હતા ત્યારે મોરબીની મચ્છુ નદીએ અનેક લોકોના જીવને ભરખી લીધા છે. મોરબી પર જાણે ઘાત પર ઘાત આવતી હોય એમ અગાઉ પણ અનેક એવા વિનાશકારી ઘટનાઓ બની છે જેમાં મોરબી તો તબાહ થયું છે પરંતુ મોરબીવાસીઓએ પણ પોતાના પ્રાણોની આહુતિ આપી છે. આ એ ઝૂલતો બ્રિજ અમે આપને બતાવી રહ્યા છીએ કે આ બ્રિજના કારણે અનેક લોકોને કાળ ભરખી ગયું છે. ત્યારે આ બ્રિજની હલકી ગુણવત્તાના કાર્ય સામે પણ અનેક પ્રકારના સવાલ ઊભા થઈ રહ્યા છે. તો પોલીસ પણ પોતાની રીતે કાર્ય કરી રહી છે પરંતુ આ બ્રિજની ઘટના બની છે. આ બ્રિજની ઘટનાએ તમામ લોકોના અહીંયા હચમચાવી નાખ્યા છે. આ બ્રિજની ઘટના સામે આવતાની સાથે ગુજરાત તો પાણીથી જોધાર અશ્રુએ રડ્યું છે પરંતુ ભારતભરમાં પણ આના ઘેરા પડઘા પડ્યા છે. અત્યારે અનેક પ્રકારના સવાલો પ્રશાસન સામે થઈ રહ્યા છે, સ્થાનિક તંત્ર સામે થઈ રહ્યા છે, પરંતુ આ બધાની વચ્ચે જે માસૂમ જિંદગીઓ હોમાય છે તે આપણા માટે મુખ્ય અને મહત્વના છે. અને આ કરુણાંતિકાને આપણે શબ્દોમાં તો કેટલીય વર્ણવીએ છતાં પણ શબ્દો આપણી પાસે ઓછા પડે એવી ઘટના છે. અમુક યુવાનો કુતૂહલવશ આ બ્રિજને હલાવી રહ્યા હતા, મોજ મસ્તી કરી રહ્યા હતા, સેલ્ફી પાડી રહ્યા હતા, પરંતુ આ ક્ષણિક મજા એ લોકો માટે મોતની સજા બની ગઈ છે જેમાં અનેક પરિવારો વિખરાઈ ગયા છે, અનેક નાના માસૂમ બાળકો પણ આમાં હુમાઈ ગયા છે. અને આ પુલની ટિકિટ પણ રાખવામાં આવી હતી જેમાં 70 રૂપિયા ટિકિટ હતી, 13 રૂપિયા ટિકિટ હતી, પરંતુ આ નિર્દોષ લોકોને ક્યાં ખબર હતી કે મોત આટલું સસ્તું છે. ફક્ત 70 રૂપિયાની ટિકિટ ખરીદીને પણ મોતને વાલું કરી શકાય એ વાતથી અજાણ માસૂમ 132 લોકો કે જેઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, આ જીવ ગુમાવનારા પરિવારની પાછળ પોતાનો પરિવાર અત્યારે જે આક્રંદ કરી રહ્યો છે તે જોવો, તેના આક્રંદને સાંભળવા માટે પણ આપણા અહીંયા દ્રવી જાય છે તેવી ઘટના આ મોરબીમાં ઘટી છે. અને ત્યારે આ ઘટનાને શબ્દોમાં વર્ણવી પણ ખૂબ જ અત્યારે મુશ્કેલ બની રહી છે કારણ કે જે ઘટનાના દ્રશ્યો આપણી સામે આવ્યા છે દિવસભર અમે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી અમે આપને બતાવ્યા છીએ, મીડિયાના માધ્યમથી તમે મોરબીની ઘટનાઓને જોઈ છે. જે રીતે નાના બાળકો માતા પિતા વિહોણા થઈ ગયા છે, પરિવાર વિખાઈ ગયો છે અને એક પરિવારના 8-8 સભ્યો કે જેમને આ કાળ ભરખી ગયો છે. સગાઈ જેવા શુભ પ્રસંગે જ્યારે લોકો આવ્યા હતા અને એમાં આ પ્રકારની જે ઘટના થઈ છે ત્યારે જે દ્રશ્યો આપણી સામે આવ્યા છે તે હૈયું આપણું હચમચાવી દેવા દ્રશ્યો છે. અને આ જ વિષય પર આપણે વધુ ચર્ચાઓ કરવી છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં મહેમાનો પણ જોડાઈ ગયા છે. આપણી સાથે સંજીવ પંચોલી જોડાઈ ગયા છે કે જેઓ નેતા ભાજપ છે, હર્ષિલ દવે જોડાયા છે જેઓ નેતા કોંગ્રેસ છે,
ત્યારબાદ રુઝાન ખંભાત આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ સામાજિક કાર્યકર છે. સોનલબેન જોશી જોડાઈ ગયા છે કે જેઓ એડવોકેટ છે. આપણી સાથે રીનાબેન બ્રહ્મભટ્ટ પણ જોડાઈ ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે. અને મોરબીથી જેઓએ દિવસભર ઝીરો ગ્રાઉન્ડથી સમગ્ર ઘટનાને કવર કરી છે, અમારા રિપોર્ટર પંકજ સનારિયા પણ મોરબીથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. આપ તમામનું બુલેટિન ઇન્ડિયાના મંચ પર હું સ્વાગત કરું છું. પ્રથમ આપણી સાથે મોરબીથી અમારા રિપોર્ટર સંજય સોનારિયા જોડાઈ ગયા છે. સંજય, તમારી પાસા પંકજ જોડાઈ ગયા છે આપણી સાથે. પંકજ, તમારી પાસા માગું છું, ગઈકાલ 6:30 આ ઘટના છે, ત્યારથી લઈને અત્યાર સુધી આપે આ ઘટનાને કવર કરી છે, કેવા દ્રશ્યો હતા? આપને ક્યારે જાણ થઈ? આપે જઈને ત્યાં જોયું તો કેવા પ્રકારની રાહતની કામગીરી ચાલતી હતી? કેવી રીતે લોકો પોતાના જીવ બચાવવા માટે તડફડી રહ્યા હતા? પંકજ. પંકજને ટેકનિકલ કાર્યને કારણે આપણે ટેકનિકલ ખામીના કારણે અવાજ નથી જોઈ રહ્યો, પરંતુ આપણી સાથે નેતા ભાજપ સંજીવ પંચોલી પણ જોડાઈ ગયા છે. સંજીવજી, આપની પાસે આવવા માંગુ છું. જ્યારે આ ઘટના બની છે, જી અવાજ, હા જી પંકજ, આપની પ્રતિક્રિયા લેવા માંગુ છું. જી આવી રહ્યો છે, આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. આજે સમગ્ર ઘટના ઘટી છે, તમે ઝીરો ગ્રાઉન્ડ થી આખો દિવસ કવરેજ કર્યું છે, ગઈકાલથી તમે ઘટના સ્થળ પર હતા, કેવા દ્રશ્યો હતા પંકજ? લોકો ચીસા ચીસી કરતા હતા, અમને બચાવો અમને બચાવો, પણ ત્યારે તંત્ર કોઈ આવ્યું નતું. કલાક, એક કલાક, દોઢ કલાક બાદ તંત્ર આવ્યું અને એવું તંત્ર હરકત પામ્યું અને મોરબી પબ્લિકે જે જહેમત ઉઠાવી છે, તમામે તમામ રસ્તા કોરિડોર કરવામાં આવી હતા અને તમામે તમામ એમ્બ્યુલન્સ ને સીધી હોસ્પિટલે પહોંચી એવી પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ બીજી વાત કરવામાં આવે તો તાત્કાલિક મુખ્યમંત્રી રાતે પણ આવી ગયા હતા, સંઘવી પણ આવી હતા, સાંસદ વિનોદ ચાવડા પણ હતા અને મંત્રી બ્રિજેશભાઈ મેરજા પણ સિવિલ હોસ્પિટલ નું નિરીક્ષણ કરતા હતા. અને આખી રાત જે હરસંઘવી પણ જ્યાં ઘટના સ્થળે હતા અને મોડી રાત સુધી મુખ્યમંત્રી પણ હતા. બિલકુલ, આપણી સાથે સંજીવ પંચોલી જોડાઈ ગયા છે, જેવું નેતા ભાજપ છે. સંજીવજી, આપની પાસે આવવા માંગુ છું, આ સમગ્ર ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જી યશભાઈ, જે રીતના ઘટના ઘટી છે એ ખૂબ જ દુઃખદ છે અને ગણતરીની મિનિટોમાં જ, ગણતરીની સેકન્ડોમાં જ, માત્ર 9 સેકન્ડમાં બ્રિજ તૂટી પડ્યો. અને ખાસ કરીને જયારે 100 જણની કેપેસિટી હતી અને 500 વ્યક્તિ જયારે એ બ્રિજ ઉપર હતા, તો ઓબ્વિયસલી કે ખૂબ વધારે દબાણ આવવાના કારણે, વજન વધવાના કારણે બ્રિજની રોપ્સ તૂટી છે. અને તાત્કાલિક જ માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ અને ગૃહમંત્રી શ્રી હરસંઘવી સ્થાન ઉપર ગયા હતા અને ત્યારબાદ એમણે 5 સભ્યોની કમિટીની પણ રચના કરી છે. એટલે આવનારા વખતમાં, હવે આવતીકાલે જયારે માનનીય મોદીજી પણ ઉપસ્થિત થવાના છે, તો હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે કે જે પણ કસૂરવાર હશે એને પૂરેમાં પૂરી સજા કરવામાં આવશે, તેમજ જે લોકોના દુઃખદ અવસાન થયા છે, જેમના મૃત્યુ થયા છે, એ તમામ ફેમિલી પ્રત્યે ખૂબ સંવેદના દાખવી અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને દ્વારા હમણાં પ્રિલિમિનરી સહાય પણ કરવામાં આવી રહી છે. જી બિલકુલ, સંજીવજી આપની પાસે ફરીથી આવીશ. તમામ મહેમાનોને એક મારી વિનંતી છે, આપણે 1 મિનિટમાં આપણી પ્રતિક્રિયા આપીશું, જેથી આપણી સાથે અન્ય મહેમાનો જોડાયા છે એમને પણ ન્યાય આપી શકીએ અને આપની પાસે પણ ફરીથી આવીશું. આપણી સાથે નેતા, કોંગ્રેસ નેતા આપણી સાથે હર્ષિલ દવે જોડાઈ ગયા છે. હર્ષિલજી, આપની પાસે આવવા માંગુ છું. 132 લોકોના મૃત્યુ થયા છે, આજે કરુણાંતિકા સર્જાય છે, તમામ લોકોને રડાવી રહી છે, ત્યારે આપની શું પ્રતિક્રિયા છે? ચોક્કસથી, સૌથી પહેલા તો આપના માધ્યમથી જે લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એમના પરિવારને સાંત્વના પાઠવું છું. વાત કરીએ તો આમાં કોઈ રાજકીય કોઈ વાત કરવાની હોતી નથી, કારણ કે આપણે મોતનો અને મૃત્યુનો મલાજો સાચવવાનો હોય છે. પણ ક્યાંક ને ક્યાંક આજે 141 લોકોના મૃત્યુ થયા, જે બહુ દુઃખદ વાત છે. સરકારની અને તંત્રની આમાં ઘોર બેદરકારી સામે આવી છે કે
તંત્ર અને ચીફ ઓફિસર પાસેથી એવો જવાબ મળી રહ્યો છે કે અમને ખબર નથી અને પુલનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું અને ત્યાં આગળ કેપેસિટી કરતા વધારે લોકો માણસો ત્યાં એકઠા થયા અને ભેગા થયા. એટલે તે તો આ જે ડિઝાસ્ટર થયું એ નેચરલ ડિઝાસ્ટર નથી. જેમ નરેન્દ્રભાઈ મોદીએ બંગાળની અંદર ચૂંટણી હતી ને રાજકારણ રમ્યા હતા, આજે મારે એમને આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના નેતાને કહેવા માંગુ છું ને કહેવા માંગુ છું, જો આ શબ્દ તમે ગુજરાતની અંદર જો વાપર્યો હોત તો આજે સારું રહોત. કે આ આ એ તેમનું ફ્રોડ ડિઝાસ્ટર જ છે. કારણ કે જો છેલ્લા ગુજરાતની અંદર કેટલાય બ્રિજો તૂટી રહ્યા છે, હજુ અમુક બ્રિજો તો બન્યા પણ નથી અને તૂટી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક ગુણવત્તાનો પ્રોબ્લેમ હોય શકે છે, અટકીનો પણ મગરમચ્છ આંસુઓ પાડવાથી કશું નથી થતું, મોજનો મોતનો મલાજો સાચો, અને વચ્ચે મહેરબાની કરીને ના બોલો, મને પણ બોલતા આવડે છે. હજુ સુધી લઠ્ઠાકાંડ ના આરોપીઓને પણ સજા નથી મળી, તો શું આ લોકોને આ માત્ર ને માત્ર આજે દેશનું ખાનગીકરણ થઈ રહ્યું છે એના કારણે આ જનતાને ભોગવવું પડે છે. અને આ ચૂંટણી નજીક આવી રહી છે, આ ચૂંટણી ની અંદર જનતા એમને જવાબ આપશે. એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે હવે આવા લોકોના ભરમાવશો નહીં, આ લોકો તમારી સાથે મોતનો ખેલવાડ કરી રહ્યા છે. અશ્વિનજી આપની પાસેથી ફરીથી આવીશ. આપણી સાથે સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા જોડાઈ ગયા છે. રુઝાન મેડમ, આજે ઘટના પ્રકાશનમાં આવી છે, સમાજમાં રહેતું તમામ વ્યક્તિ ફક્ત પોતાની આંખમાંથી આંસુ સાચી રહ્યું છે અને દિલમાંથી દિલાસો જ આપી રહ્યું છે, ત્યારે આ ઘટનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને જે રીતે સ્થાનિક તંત્ર કહી રહ્યું છે કે અમને તો ખબર જ નથી બ્રિજ ચાલુ થઈ ગયો, તો મેડમ જો શહેરમાં એક નાનો અમથું કોઈ પણ ઘટના બને તો આખા શહેરને ખબર પડતી હોય, તો આટલો મોટો બ્રિજ ખોલ્યો તંત્રને ધ્યાને આવ્યો નહીં હોય? સૌથી પહેલા તો કન્ડોલન્સીસ ટુ ઓલ ધોઝ ફેમિલીઝ. અને આખું મોરબી શહેર એકદમ દુઃખમાં છે ને, મોરબી શું ગુજરાત આખું દુઃખમાં છે. ભલે નેતાઓ એમની રેલીઓ કરે અને ભલે બધા ફંક્શનો કરે, પણ એઝ અ હ્યુમન બીંગ અમને ખરાબ લાગે છે કે અમારા ગુજરાતમાં વિકાસ વાળું મોડલ ગુજરાતમાં, મોટી મોટી વાતો કરતું ગુજરાતમાં, $5 trillion ઇકોનોમીની વાત કરતું ગુજરાતમાં, ઇન્ડિયાના સૌથી રિચેસ્ટ મેન છે વર્લ્ડમાં, પણ તોય મારા લોકોને, મારા દેશવાસીઓને, મારા ગુજરાતવાસીઓને બેઝિક નેસેસિટીઝ જે છે એ નથી મળતી. જીવની તો કોઈ ગણતરી જ નથી. અગર આજે આપણા ગવર્મેન્ટે કઈક કોમ્પેન્સેશન આપવાની કઈ વાત કરી છે, આઈ થિંક 4-5 લાખ રૂપિયા છે, શરમ આવી જોઈએ તમ લોકોને. કારણ કે જયારે પેલા એમએલએઓ ખરીદવા જવા હોય છે ત્યારે તો કરોડોમાં વાતો થાય છે, અને જે જે લોકોએ પોતાના ફેમિલી અર્નિંગ ફેમિલી મેમ્બર્સ ગુમાયા છે બીકોઝ ઓફ યોર ફોલ્ટ, લેટ મી બી વેરી ક્લિયર, બીકોઝ ઓફ ધ ગવર્મેન્ટ ફોલ્ટ એન્ડ ધ એડમિનિસ્ટ્રેશન ફોલ્ટ, લેટ મી પુટ ધીસ ઓન રેકોર્ડ. અને એ કઈ રીતે કે ભલે તમે કઈ બી કહો, તમે અત્યારે અમારા નેતા ભાજપે કહી દીધું સરસ, પહેલા તો એમને મારે થેન્ક યુ કેવું છે કે તમે આયા, તો ઘણી વાર તે લોકો આવતા નથી, પણ થેન્ક યુ તમે આયા, કે શું કહેવાય, પોતાના પેલા થપ્પડમાં એને ગાલ લાલ રાખવા. તો સૌથી પહેલા તો કીધું કે ભાઈ 100 લોકોનું હતું અને 500 કે 600 લોકો ચડી ગયા, તો ભાઈ ટિકિટ કોને વેચી? ટિકિટ વેચ્યા વગર તો લોકો ચડી નહીં શકે ને. એટલે ટિકિટ જેને વેચી હોય એ લોકો રિસ્પોન્સિબલ છે. બીજી વાત, શરમ આવી જોઈએ કે હજી સુધી પેલી જે અમારા હોમ મિનિસ્ટર તો કોઈ નહીં નહીં છોડશું, કઈને ઉભા રહી જશે, પણ ફાઇનલી કશું થતું નથી. કારણ કે તમે અગર જોશો બધું થાય છે, એવરી ટાઈમ કોઈને નહીં છોડશું બોલાશે, પણ સર્વાલય તક્ષશિલા સુરતમાં જયારે આગ ચાપી હતી, બિચારા બાળકોને આપણે ઉપરથી કૂદતા જોયા છે, આપણે ગભરાઈ જઈએ, આપણો હાર્ટ બેસી જાય, અને હજી ત્યાં ન્યાય નથી મળ્યો, ને અહીંયા વાર્તા ચાલી રહી છે કે કોઈને નહીં છોડશું. અરે સાહેબ, સૌથી પહેલા તો જે બી કંપનીને તમે કોન્ટ્રાક્ટ આપ્યો હતો, તો
પેલા એ કંપની પર તો એફઆઈઆર દર્જ કરો, જેટલી મને ખબર છે તમે કોઈ નામ પર એફઆઈઆર દર્જ થઈ છે, એફઆઈઆર દર્જ, પણ કોઈ નામ નિશાન કશું નથી. બસ અજાણ્યા લોકો પર કરી દીધી ને હવે પછી એસઆઈટી, એટલે એસઆઈટી માં બી તમારા ને મારા જ પૈસા જશે અને એ મહિનાઓ સુધી ચાલશે, યા કઈક આખું પેલું શું કહેવાય કે પેલું ગોઠલું વારી ને મૂકી દેશે ને કોઈક બિચારા ગરીબ માણસ ને એવા લોકોને ફસાઈ દેશે જસ્ટ ટુ શો, કારણ કે હવે તો ઇલેક્શન આવે છે જેમ બતાવવું પડશે. ના તો સાહેબ મને શરમ આવે છે કે મારા ગુજરાતમાં મોટી મોટી વાતો થાય છે પણ હવે હજી હજી ગંદકી ચાલુ થાય છે, એકબીજા પર નાખે છે. પછી શું કોન્સ્પિરસી થિયરીઓ કે જાણે કે જયારે કઈ બી થાય પેપર ફૂટે તો પેલા ઓપોઝિશને ફોડ્યું, આગ લાગે ઓપોઝિશને કર્યું, એક્સિડન્ટ થાય ઓપોઝિશને કર્યું, હવે આ પુલ તૂટ્યો ઓપોઝિશને કર્યું. અરે ભાઈ શું ઓપોઝિશન, હવે તો તમે શું કરો છો, પણ તમે તો સત્તામાં છો, સત્તા લોકો પાસે તો બહુ વધારે પાવર હોય, તો તમારથી કશું થતું નથી ને પોતાના હાથ ખંખેરી નાખવાના અને ઓપોઝિશન પર નાખી દેવાનો અને બધાના ગુજ ગુજ ગોળ 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 ફેરવી લોકોને ગાડા કરી દેવાના, ધર્મ હિન્દુ મુસ્લિમ ને મારા સમાજનો નેતા કરી અને છેલ્લે ફાઈનલી કશું ના થાય ને પોતે ઇલેક્શનો જીતી જવાના, જે તમે જીતશો મને ખબર છે કારણ કે તમારી એટલી માસ્ટરી છે એમાં તો કોઈ ડાઉટ જ નથી. અને એટલા માટે મારા દેશવાસી મારા ગુજરાતના લોકો હેરાન થાય છે, પણ અનફોર્ચ્યુનેટલી વાત એવી અનફોર્ચ્યુનેટ વાત છે, હવે મને 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 પોતાને શરમ આવે છે, પણ એવી અનફોર્ચ્યુનેટ વાત છે કે લોકો લોકોને તમે એટલા ભરમાવી શકો છો, એઝ અ ગવર્નમેન્ટ તમે લોકોને એટલા બ્રેન વોશ કરી શકો છો, યુથ ને એટલા બ્રેન વોશ, વોટ્સએપ યુનિવર્સિટી એટલા બ્રેન વોશ કરી નાખ્યા છે કે યુથ પાસે જે રિયલ ન્યૂઝ હોય છે હતા જ નથી. હું તમારી ચેનલ ઉપર ઘણી વાર ડિબેટ કરું છું અને અને એવા આપણા સ્પોક્સ પર્સન બી એટલા બ્રેન વોશ હોય છે, જાણે કે એક્ઝામ્પલ આપું બિલકિસ બાની ના બીબી, હજી એ લોકોને હજી બી લાગે છે કે ના ના બિલકિસ બાનુમાં બરોબર થયું, જયારે એ લોકોને જ નથી ખબર કે કેટલા અંદર લોચા થયા છે. એટલે આવી આપણા દેશની હાલત છે ને, આવા સ્પોક્સ અગાઉ પણ આપણે આવી અનેક ઘટના બની ચુકી છે, તક્ષશિલા હોય કે પછી આપણે આજની આ ઘટનાને લઈ લો, ત્યારે તમે આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો અને હવે આગળ કેવા પ્રકારના પગલા કડકાઈ પૂર્વક નિષ્પક્ષ રીતે લેવા જોઈએ? રીનાજી, યસ, વાત એકની નથી, અત્યારે બની મોરબીમાં એટલે બધે હાહાકાર મચી ગયો, પરંતુ આ જે છે દરિયો એ કેટલા દિવસ, આક્રોશનો દરિયો ક્યાં સુધી, બે દિવસ ત્રણ દિવસ પછી લોકો પણ ભૂલી જવાના. આપણે અહીંયા નેતાઓને ગાળો ભાંડીએ છીએ, પરંતુ મારે પણ કહેવું છે કે લોકો પણ એટલા જ જવાબદાર છે. એનું કારણ કહું, કોઈ મૂવી જોવા જઈએ આપણે ત્યારે હું મારો અનુભવ પોતાનો છે કે આઠની કેપેસિટી હોય લિફ્ટની અને એ લોકો ડોળા કાઢીને આપણે કહીએ કે ભાઈ આઠની કેપેસિટી છે, તેમ છતાં 12-15 ભરાઈ જ જાય. તમે જુઓ એ લોકો નથી વિચારતા કે લિફ્ટ પડી શકે છે. હવે ત્યાં તો કોઈ હાથ પકડવા નથી આવવાનું ને, મારે કોઈને ફેવર કરવાની નથી, પરંતુ મારે પબ્લિકને પણ અવેર કરવાનું તમારા મંચ પરથી કહેવું છે, મારે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી, કે લોકોએ પણ સમજવું પડશે એમ કેમ કે આપણે ઘેટાનું ટોળું બનીને ના જીવી શકીએ, પહેલી વાત એ છે. બીજી વાત યસ એ છે કે આ 5 દિવસથી ચાલતું હતું, 12,000 લોકોએ લગભગ ત્યાંની મુલાકાત લીધી છે, તો શું ત્યાં સુધી તંત્ર સૂતું હતું, ચીફ ઓફિસર સૂતા હતા, એમના ધ્યાનમાં નહોતું આવ્યું કે ઘટના બને એની રાહ જોવામાં આવી રહી હતી? એટલા છટકબારી જે છે ખૂબ જ શરમજનક છે, કેમ કે આપણા ત્યાં ફ્રિકવન્ટલી બને છે, એસ્પાયર 2 હોય તો ત્યાંથી 7 મજૂરોના મોત થઈ જાય છે. સુરતમાં તમે જો તો તક્ષશિલા કાંડમાં બન્યા પછી પણ હજી કોઈ બોધપાઠ લેવાયો નથી, શ્રેય હોસ્પિટલમાં પણ તમે જો તો આ પ્રકારની ઘટના બની, એટલે આપણા ત્યાં તમે જુઓ તો આને ગુનાહિત બેદરકારી કહી શકાય. અને ગુનાહિત બેદરકારી માટે મને એવું લાગે છે કે મારો પોતાનો એવો મત છે કે જ્યારે તમે પબ્લિકને ખૂબ મોટું નુકસાન પહોંચાડો છો અથવા અનેક લોકોના મોત માટે જ્યારે જવાબદાર હોઈએ, ત્યારે ખરેખર આપણે હવે એક કોલમ ઉમેરવી જોઈએ, સાપરાધ મનુષ્ય વધની કોલમ ઉમેરાવી જોઈએ, કેમ કે આ ત્યાં સુધી નહીં અટકે. આજે રોડ પરના ખાડાથી કોઈનું તો તમે રોડ પરના ખાડા પરથી પણ મૃત્યુ થાય છે અને મૃત્યુનો આંકડો તમે જો કેટલો મોટો છે, તો એના માટે કોણ જવાબદાર છે? આજે જયારે મોટી ઘટનાઓ બને ત્યારે રોકકળ થાય છે, બાપરે મરી ગયા આમ તેમ, પરંતુ રોજ બરોજ મરનારાની તમે સંખ્યા જુઓ, રોડ અકસ્માતોમાં પણ એટલી અકસ્માત મોત થાય છે અને જેનું કારણ ખાડાઓ હોય છે મુખ્યત્વે અને ભૂવાઓ પણ હોય છે. અને બીજી તરફ તમે જુઓ તો આ સિવાય પણ દરરોજ કોઈ કોઈ આગની ઘટના બનતી હોય છે, ક્યાંક કેમિકલ હેઝાર્ડની ઘટના બનતી હોય છે, ક્યાંક કોઈ પણ પ્રકારની ટૂંકમાં ઘટનાઓ બનતી રહે છે. પરંતુ આ બધી ઘટનાઓ માટે ખરેખર મને એવું લાગે છે કે એક હવે કાયદાની જરૂર છે, જે સાપરાધ મનુષ્ય વધનો જ હોવો જોઈએ, જેમાં અધિકારીઓ પણ આવી જાય, સામાન્ય માણસ પણ આવી જાય અને કોન્ટ્રાક્ટરો પણ આવી જાય અને સ્થાનિક તંત્ર પણ આવી જાય. ત્યાં સુધી આ બધી ગુનાખોરી અટકવાની નથી. અને પબ્લિકે પોતે પણ સમજવું પડશે કે કમાવા માટે તે લોકો બેઠા છે, કમાવાની લોકોના દિમાગમાં એક હવે કહેવાય કે માનસિક એવી ભૂખ થઈ ગઈ છે, કરોડો રૂપિયા હોય તો પણ સંતોષ નથી, એટલે એ લોકો કમાવા માટે ટિકિટોની વેચણી બેફામ કરશે, પરંતુ આપણે શું કામ જવું જોઈએ?
આપણે જ્યાં સુધી આપણો નહીં વિચારીએ ત્યાં સુધી લેભાગુ થતો તો નથી જ વિચારવાના. આ પણ એક મુદ્દો છે. યસ જી આપની પાસે આવું ત્યારે બોલજો, અત્યારે તમારો ફોન મ્યુટ કરજો કારણ કે અવાજ આવી રહ્યો છે, ડિસ્ટર્બ થઈ રહી છે આપણે. ઓકે જી. સંજીવભાઈ આપણી સાથે છે, નેતા ભાજપ. સંજીવભાઈ આપની પાસે આવવા માંગુ છું. અને ત્યારે હવે કડક પગલા ખરેખર લેવાશે ખરા, જે રીતે ગૃહ રાજ્યમંત્રીજી આજે જાહેરાત કરી છે એ પ્રમાણે? સંજીવજી, યશભાઈ, જેવી રીતે માનનીય ભૂપેન્દ્રભાઈ એ 5 જણની કમિટી બનાવી, હવે કમિટીએ પણ કામ ત્યાં ચાલુ કરી દીધું છે. આપણે વિવિધ ચેનલોના માધ્યમ થકી જોઈએ છીએ કે FSL ની ટીમ પણ ત્યાં આવી ગઈ છે અને કમિટી પણ દરેક વસ્તુનું મેઝરમેન્ટ, દરેક વસ્તુના સેમ્પલ્સ, પછી વાયર રોપના સેમ્પલ્સ હોય, એલ્યુમિનિયમ પ્લેટના સેમ્પલ્સ હોય કે એને જે બ્રિજની પહોળાઈ લંબાઈ અને એ બધી જ વસ્તુનું જે છે એ લોકો એ આખી સિસ્ટમથી ચેક કરી રહ્યા છે. હવે 5 જણની કમિટીનો રિપોર્ટ આવશે એ પ્રમાણે, અને આમ પણ આપણને દેખાઈ જ આવે છે કે જે રીતે બ્રિજનું કામ થયું છે એમાં પણ ક્યાંક ખામી છે. અને સાથે સાથે આપણે સમજીએ કે ભાઈ આપણે સંજીવભાઈ ક્યારે રિપોર્ટ આવશે? હજુ તક્ષશિલાનો રિપોર્ટ બાકી, પછી આપણે આ લઠ્ઠા પેન થયો રિપોર્ટ બાકી, બરોબર છે? તો આ બધા રિપોર્ટ ક્યારે આવશે? હે, અને નરેન્દ્રભાઈ તો કડક જબ્બામાં સવારથી રેલીઓ સંબોધે છે, તો એ ક્યારે એની ઉપર એ કરશે? લઠ્ઠાકાંડ વખત પણ એક શબ્દ નતા બોલ્યા. હે સંજીવભાઈ, હવે કઈ જવાબ આપો તો સારું લાગશે. અરે તમારી ડિસિપ્લિન ખૂબ સારી દેખાય આવે છે, હું સમજી શકું છું. ના, અમારી ડિસિપ્લિન તો ખૂબ જ સારી છે સંજીવભાઈ, અમારી ડિસિપ્લિન તો દેખાય આવે છે. કારણ કે હું જે વાત કરતો હતો એમાં તમે ખૂબ સરસ વાત કરી, તમારી વાતનો પણ હું જવાબ આપીશ. પરંતુ જે રીતે અત્યારે તપાસ ચાલી રહી છે અને શરૂઆતથી કે જેવી ઘટના ઘટી ત્યારથી જ ગૃહમંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી પણ ત્યાં ઉપસ્થિત છે. આરોગ્ય મંત્રીની પણ એટલી જ જવાબદારી છે, કારણ કે ડિઝાસ્ટર છે, ડિઝાસ્ટર ની અંદર સ્વાસ્થ્યની પણ જવાબદારી એટલી જ બની રહી છે. એટલે સંજીવભાઈ, અથવા તો હું મારું માઇક બંધ કરીને બેસું. તમારું ડાપણ થોડું બંધ કરો. ડાપણ એટલે બોલવા શું મળે? માઇન્ડ યોર લેંગ્વેજ સંજીવભાઈ, માઇન્ડ યોર લેંગ્વેજ. ડાપણ એટલે બેસાડો છે ભારતીય જનતા પાર્ટી, જેને બોલતા નથી આવડતું. તમે આવી વાતો કરો છો, તમે ડાપણ ની વાત કરો છો, તમે પેલા જવાબ થી ભટકો છો. માઇન્ડ યોર લેંગ્વેજ સંજીવભાઈ, વડીલ મુરબ્બી છો, અમને પણ બોલતા આવડે છે, તમારા કરતા પણ અમે જુવાન છીએ, અમારું પણ ઉકળતું હોય છે. મારે એમની પાસેથી ક્વેશ્ચન લેવાના છે, એટલા માટે મેં બોલાવ્યા છે. હર્ષિલજી, હું એમની પાસેથી જવાબ લેવાનો છું. એમને જવાબ લેવા છે એટલા માટે જ આપણે એમને બોલાવ્યા છે. હર્ષિલજી, હું આપની પાસે પણ આવીશ, આપનો ટર્ન આવે ત્યારે આપની પાસે પણ આવીશ. સંજીવજી, આપ આપની પ્રતિક્રિયા આપી દો. ફરી આપનો પ્રશ્ન પૂછો.
જી, હવે આ જે રીતે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, બરાબર કઈ રીતે સરકાર હવે આગળ દંડાત્મક કાર્યવાહી કરશે? એક મિનિટમાં આપજો પ્રતિક્રિયા, ત્યારબાદ આપણે વિરામ માટે રોકાઈશું. સંજીવજી. જી યશભાઈ, જે રીતે માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રી ત્યાં ઉપસ્થિત છે, છેલ્લા ઘટના બની ત્યારથી તેઓ ઉપસ્થિત છે. એનડીઆરએફની ટીમ હોય, નેવીની ટીમ હોય, મિલિટરીની ટીમ હોય, તમામ ટીમ ત્યાં ઉપસ્થિત છે અને ઘટના બાબતે અમને બધાને જ ખૂબ જ દુઃખ છે અને ખેદ છે. અને મારે એ પણ કહેવું છે કે માત્ર ભારતીય જનતા પાર્ટીના, જો 5 દિવસ ચાલ્યું તો માત્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો નહીં, મોરબીમાં કોંગ્રેસના પણ કાર્યકરો છે. કોઈ પણ પોલિટિકલ પાર્ટીએ આનો વાંધો ને વિરોધ નથી ઉઠાવ્યો. આપણે સમજીએ છીએ કે બેસતા વર્ષના દિવસે આ ઓરેવા કંપનીએ એક ઉદઘાટન દીકરીના હાથે ઉદઘાટન કરાવી અને આ કાર્ય ચાલુ કર્યું છે, જેમાં ચીફ ઓફિસર સંદીપભાઈ ઝાલાને પણ ખબર નથી. જયરામભાઈ ઓધવજીભાઈ પટેલ કે જેઓ ઓરેવા કંપનીના માલિક છે, એમને કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ પોલિટિકલ પાર્ટીને અથવા તો પ્રશાસનને આની જાણ નથી કરી અને માત્ર ને માત્ર રિબીન કાપી અને આ ઘટના ચાલુ કરી છે. ત્યારે મારે કોંગ્રેસના મિત્રોને પણ પૂછવું છે, તમામ પોલિટિકલ પાર્ટીને પૂછવું છે, જો માનો ભારતીય જનતા પાર્ટીની સરકાર 5 દિવસ ઊંઘી ગઈ હતી તો તમે લોકો ક્યાં હતા? એટલે આપણે બધા જ જવાબદાર છે. આ રાજનીતિનો પ્રશ્ન નથી, આ રાજનીતિનો વિષય નથી. મોરબીમાં હુનારત મચી ગઈ છે. પુલ તૂટવાને કારણે 132 થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને કોકના પાપે કોકની દિવાળી વળગી દિવાળી બગડી એવી આપણે ગુજરાતીમાં એક કહેવત છે. અને એ રીતની જ કંઈક ઘટના આવી છે. હવે આમાં જે બ્રિજ બનાવનારો ઓરેવા કંપનીનો જે ઓનર છે, જે મેનેજર છે, કારીગર છે, ઘણા બધા અત્યારે તર્ક વિતર્કો થઈ રહ્યા છે, પરંતુ ખરું જવાબદાર કોણ તે પણ અહીં સૌથી મોટો સવાલ છે. આપણી સાથે ગેસ્ટ પેનલમાં ફરીથી બધા મહેમાનો જોડાઈ ગયા છે. આપણી સાથે સંજીવ પંચોલી પણ જોડાઈ ગયા છે, નેતા ભાજપ હર્ષિલ દવે, નેતા કોંગ્રેસ રુઝાનબેન ખંબાતા, રાજકીય વિશ્લેષક રીનાબેન બ્રહ્મભટ્ટ, પંકજ સનારિયા મોરબીથી જોડાઈ ગયા છે અને અમારા સહયોગી ધર્મિષ્ઠા સાવલિયા પણ અમારા ન્યૂઝરૂમથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. રીઝન મેડમ, આપની પાસે આવું છું. હવે આ ઘટના ઘટી ગઈ, બરાબર, આપણે આપણા સમાજના એવા અગત્યના વ્યક્તિઓ 132 કે તેથી વધારે અગત્યના વ્યક્તિઓને આપણે ખોઈ બેઠા છે અને હવે જયારે આપણી પાસે ફક્ત આક્રમ છે, ફક્ત એમની યાદો છે, ત્યારે હવે આવા જેના પાપે કોઈની દિવાળી બગડી છે એવા વ્યક્તિઓ સામે કેવી દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ અને ખરો ગુનેગાર ઝડપવા માટે આપણે સૌએ હવે શું કરવાની જરૂર છે? કારણ કે અગાઉ પણ અનેક પ્રકારના આવા મામલાઓ હતા જે સમેટાઈ ગયા છે અને હવે આ એ સમય નથી. થાય છે એવું કે તમે જે કહો છો કે મામલા સમેટાઈ જાય છે, અત્યારે તમારા નેતા ભાજપ બોલ્યા કે બતાવો કે કયા કયા પુલ તૂટ્યા છે ને, બ્રિજ તૂટ્યા છે ને, અંડર કન્સ્ટ્રક્શન બધું પૂછ્યું એમને. તમે અત્યારે થોડો ડેટા પુલ કર્યો અને આપણે અમદાવાદમાં જ એક્ઝામ્પલ આપું. જુલાઈમાં વસ્ત્રાલમાં રસ્તા હતા, એ રસ્તાઓ હજી તો માંડ ખુલ્યા ને એને અંદર ખાડા પડી ગયા, કેવી થઈ ગયા, પહેલો પોઈન્ટ. બીજો, અમદાવાદમાં જ એક બ્રિજ હતો, એ માંડ ખુલે એ પહેલા કન્સ્ટ્રક્શન ચાલતું હતું, બોપલમાં, સાઉથ બોપલમાં, એ કોલેપ્સ થઈ ગયો. આ તો મેં તમને બે એક્ઝામ્પલ આપ્યો. એવી રીતે કચ્છમાં બી એક બ્રિજ હતો અને ભુજમાં બી એક બ્રિજ, જે 8 વર્ષ પછી ઓવરબ્રિજ રિપેર થયો અને 1 વર્ષ કે 9 મહિનામાં તો એ પાછો ધમી પડ્યો. એટલે પોઈન્ટ અત્યારે એ છે કે આપણે બધા વાર્તા કરીએ છીએ, મોટું મોટું કહે છે કે ક્યાં છે ને શું છે ને બતાવો, પણ સત્ય છે કે આ એકથી એક ઢૂંઢશો તો તમને 10 મળશે. જેમ અત્યારે આપણે, મેં એક્ઝામ્પલ અત્યારે તક્ષશિલાની વાત કરી સુરતમાં, કે અત્યારે આજે લખાકારની વાત કરી, કે અત્યારે આ ઢગલે ઢગલા પેલું એ ઘુસે છે, આપણું શું કે ડ્રગ્સ ઘુસે છે ગુજરાતમાં, પણ બધી વાર્તા બધી બહુ મોટી મોટી થાય છે, પણ જે મેઇન મોટા માથાઓ એ પકડાતા નથી. નાના છૂટું ઘણા તો પકડાતા જ નથી, SIT ના નામે છૂટી જાય છે અને જેટલા પકડાય છે એટલા છૂટ છૂટ્યા પકડી જાય છે અને પછી આપણે બધા આપણા ગવર્નમેન્ટ ગર્વ લેશે કે હો અમે પકડ્યા, અમે કોઈને છોડ્યા નહીં. પણ અરે સાહેબ, તમે નાના માથાઓને પકડ્યા, જે અમે બિચારા ગરીબ લોકો છે, કોઈ પૈસા આપે તો બિચારો કે આ ચલ ને બે હું થોડી વાર જેલ જઈ આવ્યો, એટલે એવી હાલત છે આપણા દેશમાં. એવા લોકોને તમે પકડીને કહો છો કે અમે અમે ન્યાય અપાયો છે, પણ અનફોર્ચ્યુનેટ વાત છે કે આ ક્યાં અટકશે. સાહેબ, એક વાત તમને કહી દઉં કે આપણી જનતા જયારે દેશની જનતા આગળ લેટશે, આજની તારીખમાં આ જયારે આ લોકોને બચાયા ને, તે તૌફિકભાઈ હતા, તૌફિકભાઈ અને રાજુભાઈ ભી હતા અને તૌફિકભાઈ ભી હતા, એ લોકોએ આ ઘણા બધા બધા ચેનલોમાં ચાલી રહ્યા 35 બાળકોના આ તૌફિકભાઈ
અને રાજુભાઈએ બચાવ્યા છે. તમે જોયું કે આનું નામ એટલા માટે કોઈ છું કે આપણે તેવું જ સમજીએ છીએ કે ભાઈ મારો ધર્મ આગળ, અમે જ આગળ, મારો જ સમાજ આગળ, મારા જ નેતા બધું. પણ તમે જુઓ હાલત શું છે, ત્યારે આ એક તૌફિકભાઈ કામ લાગ્યા છે, આ રાજુભાઈ કામ લાગ્યા છે, કોઈ સમાજ નથી આવ્યું યા કોઈ નેતા નથી આવ્યો. ભલે પછી તમે ક્યારના નેતા, આપણા ભાજપ નેતા બોલે છે, સીએમ ઉભા છે. અરે સીએમ ઉભા છે તો હું આરતી ઉતારી દઉં સાહેબ ની કે થેન્ક યુ તમે ઉતાર્યા, સારું થયું. હવે થોડી વાર પછી એમનું બર્થડે હતું અને બર્થડે નાગવી મેં ઉજવ્યું ને અમે આવી ગયા તો ભાઈ થેન્ક યુ અમે આરતી ઉતારી. એની પોઈન્ટ અત્યારે એ થયો છે કે લેટ અસ એક્સેપ્ટ ધેટ કે કલાક દોઢ ટન કે તમારા તમારા જ રિપોર્ટરે કહ્યું કે આઈ થિંક કલાક સુધી તો કોઈ તંત્ર વાળું દેખાયું નહીં. આ બિચારા તૌફિકભાઈ ને રાજુભાઈ જેવા લોકો કૂદી પડ્યા નદીમાં અને લોકો જઈને બચાયા. હા પછી આવ્યું છે તંત્ર, હું ના નથી પાડતી, પણ મોરબી તો એક નાની જગ્યા છે, તંત્ર ને આવતા કલાક લાગે છે તો શરમ આવી જોઈએ કે તમે એવું તો કેવું તંત્ર ચલાવો છો કે મોરબી જવામાં કલાક કલાક તો તંત્ર ને પહોંચતા લાગે. એ પોઈન્ટ હતો. હવે તમે કહો છો કે આ આપણે ક્યાં સુધી છે, અમારે બે રીતે અડધી ચીજો આજની તારીખમાં આપણા આપણે ગવર્મેન્ટ ના બદલે જ્યુડિશિયરી ચલાવી દે છે અડધી ચીજો. કારણ કે જયારે જ્યુડિશિયરી કહે કે ત્યારે પછી ગવર્મેન્ટ જાગે. એટલે એક તો રસ્તો છે કે ભાઈ કે જ્યુડિશિયરી જાગે, કારણ કે તમારા મારા જેવા આમ આદમી બીજું શું કરી શકશે. તો તમે ને મારા જેવા ખાલી વોટ, આપણી પાસે વોટ છે, હું હવે ખાલી વોટ, આમ તો વોટ ઇઝ અ વેરી બિગ પાવર, પણ અત્યારે એ વીક વોટ નો પાવર રહ્યો નથી. કારણ કે થાય છે શું કે અગર લેટ અસ સે કે ગુજરાતમાં માની લો કે ભાજપને થોડી ઓછી સીટો મળશે તો આ કોંગ્રેસ ના દઈ બેઠા છે એ હવે એ એક્સેપ્ટ કરશે કે અંદર સેટલમેન્ટ થઈ જશે, અંદર અંદર કે અહીંના ત્યાં કૂદશે, ત્યાંના અહીં કૂદશે. ભલે અહીંના બિચારા ગરીબ લોકોને 4 લાખ મળે પણ એ લોકોના નેતા કરોડોમાં કમાઈ જશે. એટલે સાહેબ આ સત્ય છે, એવી કોંગ્રેસે ભલે પછી બધા બધું બોલો ઊંચા કરી કરીને બધું પૂછે છે, પણ સાહેબ તમારા બી પાપે ધોયા, અમે ઘણા પાપો અત્યારે ધોઈ રહ્યા છે, આપણો દેશ ધોઈ રહ્યું છે, લેટ ઇઝ એક્સેપ્ટ ધેટ. એટલે આમ કોલર ઊંચો કરવાની કોઈ વાત નથી. પોઈન્ટ અત્યારે છે કે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં જે બી નેતા બની જાય છે એ ભૂલી જાય છે કે દેશની સેવા માટે, લોકો માટે નેતા બન્યો છે. એના માન મેં જ છે કે હું મને પાવર મળે, મને પૈસા મળે, અને ત્યાં લોકો એ ભૂલ કરી છે. કારણ કે લોકો જે વોટ આપતી વખતે તો એક જ એકવાર વોટ આપવો હોય તો તરત નેતા એને પગે પડવા આવે છે, ને પછી લોકો એના નેતાને જેને રોજ રોજ પગે પડે છે. એટલે પોઈન્ટ અત્યારે છે. ને હવે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ક્યારના ફરીને ફરી રિપીટ કરીશ કે અગર તમે આટલા બધા ભાજપ નેતા પોતે કહે છે કે આટલા બધા લોકો ચડી ગયા, પરંતુ સાચી વાત છે, પણ ચડ્યા કેવી રીતે? ભલે મેડમે રીમાબેન એક નાનો લિફ્ટ ને એક્ઝામ્પલ આપ્યો, રીમાબેન હવે લિફ્ટના બી જમાના નથી, પેલો લિફ્ટમેન અલાઉ નથી કરતો, અને લોકોએ બૂમ પાડે છે કે ભાઈ તું ના ચડ, અમે બધા પડશું. એટલા લોકો જાગૃત થઈ ગયા છે કે તમે કોઈ 8 ના બદલે 16 લોકો નથી ચડતા, 8 ના બદલે 10 ચડે છે. સાચી વાત, મારી અનુભવ છે પોતાનો, અનુભવ છે મેડમ. કાયદા તો છે, જાણે કે મને હજી આખું ભૂલી ગયું છે, પણ દિલ્હીમાં કોઈક જગ્યાએ આગ લાગી હતી, કોઈક મૂવી થિયેટરમાં વર્ષો થઈ ગયા આગ કઈક કોઈક હતું ત્યાં, તો ત્યાં એ જે મૂવી ના માલિકો હતા એ લોકો પર કેસ ચાલ્યો ને એ લોકોને જેલ થઈ છે. એટલે પોઈન્ટ અત્યારે છે કે મને ખબર નથી પડતી કે હા આ મોટા આઈ હેવ ફૂલ રિસ્પેક્ટ ફોર અજંતા, કારણ કે ઓરેવા એટલે એમના જે ફાધર છે અજંતા કંપનીના, એમને અમારી બહેનોને બહુ જોબો આપી છે એ વર્ષોમાં, જયારે બહેનોની આખી એમ્પાવરમેન્ટ નહીં હતી, એટલે મારે એ પોઈન્ટ પર એને સલામ છે. પણ અગર આજે અહીંયા ખોટું થયું છે તો હી શુડ બી હોલ્ડ રિસ્પોન્સિબલ ફોર ઇટ. એમના પર કેમ એમ મારું તો મગજ હજુ કામ નથી કરતું, કારણ કે એમની કંપની છે તો અલ્ટિમેટલી આજની તારીખમાં જેમ મેં પણ એમાં બી મારે ક્યાંથી ના, કારણ કે એ તો કહેશે કે પેલી અડાની પોર્ટ માંથી આટલું ડ્રગ પકડાયું, અડાની પર ના થયું તો ભાઈ મારી પર કેમ થાય? એ તો મારા માણસો ટિકિટો આપી, મેં થોડો બેસીને ટિકિટ છાપીને આપી છે, એટલે આવા બધા દલીલો બધી નીકળી શકશે અને છૂટી જશે. પણ પોઈન્ટ અત્યારે અહીંયા એ છે કે એટલે કોઈ કોઈ બી રિસ્પોન્સિબલ ના થશે. ને પછી તમે કહો છો કાયદા, અરે બેન એક ની બીજા 25 કાયદા છે, પણ તમે જયારે જેને પોલિટિકલ વિલ ના હોય ને આ લોકોને ક્યાંથી પોલિટિકલ વિલ થવાનું? કારણ કે આ તો બધું કડવા પાટીદાર, લેવા પાટીદાર, સમાજ, અત્યારે તો પાછું ફંડિંગ જશે ને, તો આ બધા એમએલએ ખરીદવા માટે પૈસા, આમ તો તમે નું મારે જેમ તો અકાત નથી એમએલએ ખરીદવાના પૈસા આપવાની, આ લોકો તો એમએલએ ના પૈસા આપે છે. એટલે બેન આપણા લોકોને સાહેબ તમે ધ્યાન ના પૂછો છો ને, આપણે આપણા દેશમાં આ ન્યાય નથી મળવાનો. હા ખાલી હવે મારી એક અનુભવ છે જ્યુડિશિયરી પર, પણ એવી જ્યુડિશિયરી કઈ શું મોટો લે કઈ ઘરે નથી, બધા રામ ભરોસે અને બધાને હેપી દિવાળી હેપી ન્યુ ઈયર જેવું બાકી છે, બાકી તો બધું હેપી હેપી થપ્પડમાં ગાલ લાલ રાખો. જી ભુજાનજી, જી બિલકુલ ભુજાનજી, આપની પાસે ફરીથી આવીશ. હર્ષિલજી આપની પાસે ફરીથી આવીશ, પરંતુ અમારા સહયોગી અમારે ન્યૂઝ રૂમ થી જોડાઈ ગયા છે ધર્મિષ્ઠા સાવલિયા. ધર્મિષ્ઠા, દિવસભર આપણે મોરબીની તમામ ખબરો ચલાવી છે, આપણા જે રિપોર્ટર છે એમને આપણને દિવસભર આપણને તમામ માહિતી મોકલાવી છે, તમે પણ દિવસભર સમાચાર વાંચી અને લોકો અવગત કરાવ્યા છે, ત્યારે એ સમાચાર વાંચતી વખતે તમે પોતે કેવું અનુભવી રહ્યા હતા અને જે સમગ્ર ઘટનાઓ આપણે લોકોને જણાવી છે ત્યારે એમાં આપે શું જોયું છે, લોકોના મંતવ્યોને પણ આપણે સાંભળ્યા છે, ત્યારે આપની શું પ્રતિક્રિયા છે?
बिल्कुल यश, जे रीते हुमलो કરવામાં આવ્યો છે, આ જે દુર્ઘટના થઈ છે મોરબીમાં એ ગઈકાલે રાત્રે થઈ છે, ત્યારથી અત્યાર સુધીમાં હજુ પણ એક કાર્યવાહી ચાલુ છે, જે લોકો હજુ પણ ગુમ છે એમને શોધવાની હજુ પણ શોધખોળ એમની ચાલી રહી છે. આપણે અમુક કિસ્સાઓ એવા પણ જોયા છે કે જેમાં પરિવારના બે સભ્યોના મૃતદેહો મળ્યા છે, એમની વિધિ કરી દીધી છે, ત્યારબાદ ફરીથી એમના મૃતદેહો મળ્યા છે, એમના પરિવારના બે સભ્યોના મૃતદેહો મળ્યા છે, બીજી વખત એમણે વિધિ કરી છે, ત્યારે એમને ખબર પડી છે કે પરિવારના ચારે ચાર સભ્યો જતા રહ્યા છે. કોઈ પરિવારમાં જે લગ્ન પ્રસંગ હતા ત્યાંથી આવ્યા છે, તો એ પણ જે બહારગામ થી જે એમના મહેમાન આવ્યા હતા સગાવાલા, એ લોકો ત્યાં ફરવા ગયા હતા અને એ આ દુર્ઘટનાનું ભોગ બન્યા છે અને એ લોકો જતા રહ્યા છે. તો એ પ્રસંગ જેમના ઘરે એ પ્રસંગ માટે મહેમાન આવ્યા હતા એમની હાલત કેવી હશે, એક પરિવારના જે બધા છે તમામ સભ્યો ત્યાં જતા રહ્યા છે એમની હાલત કેવી હશે, કોઈ મામાના ઘરે આવ્યા હતા તો એ નાના ભાણિયાઓ ભાગ્યો એ બધા દીકરી જમાય એ લોકો જતા રહ્યા છે, તો એમની હાલત પરિસ્થિતિ કેવી હશે એ કદાચ આપણે અનુભવી જ ના શકીએ. કારણ કે જયારે આખો દિવસ આપણે કાલે સાંજથી લઈને અત્યાર સુધીમાં જયારે આપણે એટલું દુઃખદ અનુભવ કરી રહ્યા છીએ, તો એમની હાલત કેવી હશે એ આપણે કલ્પના જ ના કરી શકીએ. કારણ કે આપણે ખાલી માત્ર વાત કરી શકીએ અને એમની દુઃખને આપણે સાંત્વના આપી શકીએ કે એમનું પરિવાર એમને સાંત્વના આપી શકીએ કે એમને આ દુઃખ સહન કરી શકે, પણ એમનું દુઃખ કેટલું છે ને એ આપણે સહન કરી જ ના શકીએ અને આપણે કલ્પના જ ના કરી શકીએ કે એમને કેટલું દુઃખ હશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. આપણી સાથે નેતા ભાજપ સંજીવ પંચોલી પણ જોડાઈ ગયા છે. સંજીવજી, એક મિનિટમાં આપની પ્રતિક્રિયા આપજો. આપણી સાથે અન્ય જે મહેમાનો છે એમણે પણ શાસક પક્ષ ઉપર અનેક સવાલ ઉઠાવ્યા છે, જનતા પણ ઉઠાવી રહી છે, ત્યારે આપની શું પ્રતિક્રિયા છે અને આ વખતે ખરેખર કડકાઈ પૂર્વક પગલા લેવાશે કે નહીં? યશભાઈ, આ આખો કિસ્સો છે ને, પાંચ જણની જે કમિટી બનાવી છે એ કમિટીની સાથે કાલે માનનીય મોદીજી પણ આવી રહ્યા છે અને આ કોઈ નાની સુની ઘટના નથી, આ એક ખૂબ મોટી ઘટના બની છે. ખૂબ દરેક જણના હૃદય દ્રવી ઉઠ્યા છે, આપણને બધાને પણ ખૂબ આનાથી દુઃખ ઉભું થયું છે. એટલે બિલકુલ, ભારતીય જનતા પાર્ટી જયારે વિકાસના કાર્યો કરી રહી હોય અને આ દેશને ખૂબ મોટી હરણમાં દરેક જગ્યાએ 360 ડિગ્રી વિકાસ એટલે કે લોકોના મોત થાય એવો વિકાસ. હર્ષલજી, આપની પાસે આવું ત્યારે હર્ષલજી પરંતુ વચ્ચે નહીં. જી સંજીવજી, આપની પ્રતિક્રિયા 30 સેકન્ડમાં આપી દો, ત્યારબાદ આપની પાસે ફરીથી આવીશ, અન્ય મહેમાનો પાસે જશું આપણે. સંજીવજી, એટલે જે વ્યક્તિએ જ્યાં ટિકિટ ફાડતો હતો એનું એક નિવેદન એવું પણ બહાર આવ્યું છે કે મેં આખા દિવસમાં 212 ટિકિટ ફાડી છે, પરંતુ સિક્યુરિટી નો અભાવ હતો અને ઘણા બધા લોકો વગર ટિકિટે પણ બ્રિજ પર જતા રહ્યા હતા અને અંધાધૂંધી સર્જાઈ હતી. અને વિજયભાઈ નામના એક વ્યક્તિએ ત્યાંનો વિડીયો પણ ઉતાર્યો હતો કે કેટલા તોફાની લોકો બ્રિજની વચ્ચે બ્રિજને ખૂબ હલાવી રહ્યા હતા અને એ ભાઈ આગળ ન જવાની જગ્યાએ, સામે પાર ન જવાની જગ્યાએ પાછા આવ્યા હતા અને ટિકિટ બારી પરના વ્યક્તિઓને એને વિડીયો પણ બતાવ્યો હતો, પણ ટિકિટ બારી પરના બેસેલા વ્યક્તિઓ એની દરકાર કરી નહોતી. અને ખરેખર ઓરેવા કંપનીની આ ખૂબ મોટી ભૂલ છે અને તે પૈકી 9 વ્યક્તિઓની અટકાયત કરી હતી અને જેમાંથી 4 વ્યક્તિઓની અત્યારે ધરપકડ પણ કરવામાં આવી છે. એ 4-4 નો કોરોના ટેસ્ટમાં બની ગયો છે અને ત્યારબાદ એ અંગે કાર્યવાહી પણ થશે અને આ ઉપરાંત પણ જે લોકો જવાબદાર છે એ તમામ સરકાર કાર્યવાહી કરી રહી છે. અને ભાગરૂપે જે ટિકિટ બારી પર જે મિત્રો બેસેલા એમની જે દરકારી 2 દરકારી બહાર આવી છે અને જે લોકોએ બ્રિજ ઉપર પણ જે હંગામો મચાવ્યો હતો તે પૈકીના 4 લોકોને અત્યારે પોલીસે ધરપકડ કરી છે અને આવનારા સમયમાં વધુ વિગતો બહાર આવશે. અને સરકાર આ બાબતે ખૂબ ખૂબ સંવેદનશીલ છે, કારણ કે અમે કોઈ રાજકીય વાત આમાં કહેવા નથી માંગતા, પરંતુ આ ખૂબ જ દુઃખદ ઘટના બની છે અને ખરેખર મારી પાસે પણ એ બાબત શબ્દો નથી. બિલકુલ સંજીવજી, આપની પાસે આવવા માંગુ છું. અશ્વિનજી, એક મિનિટમાં આપની પ્રતિક્રિયા આપજો, આપની પાસે આવવા માંગુ છું. ગુજરાત સરકાર સંવેદનશીલ સરકાર ની વાત કરે છે તો સંજીવભાઈ ને પૂછવા માંગુ છું કે લઠ્ઠાકાંડ વખતે ક્યાં ગયા હતા, પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન મારો એ કે હવે આ દોષનો ટોપલો નાની માછલીઓ ઉપર નાખી દીધો, કેમ જયરામ પટેલ ઉપર આપણે કોઈ એક્શન કેમ ના લીધા? કારણ કે મને ખબર છે કે જો જયરામ ભાઈ ઉપર એક્શન લેશે તો આવનારા સમયની અંદર ચૂંટણી આવી રહી છે તો એમનું પાર્ટી ફંડિંગ ક્યાંથી થશે? એટલે પહેલા પહેલી વાત એમને એ પૂછવા માંગુ છું, શું જયરામ પટેલ ઉપર કાર્યવાહી થશે, હા કે ના? સંજુભાઈ આ જવાબ આપે.
બીજો પ્રશ્ન, વિકાસની વાત કરે છે તો કયા વિકાસની તમે વાત કરો છો સંજીવભાઈ? કે જ્યાં આગળ મોત થતા હોય એ વિકાસની? આજે આણંદ ની અંદર 62 ચોકડી બ્રિજ ઉપર હજુ બન્યો નથી અને બ્રિજ તૂટી પડે છે, અને આજે તમારે આજે એક નિર્ણય લેવો પડે છે કે અમે અટલ બ્રિજ ઉપર આટલી જ સંખ્યામાં. એટલે ક્યાંક ને ક્યાંક કટકીઓનો દોર છે તમારો, ખાનગીકરણ કરી રહ્યા છો. અને સંજીવભાઈ ઉપર તો આજે મને અત્યારે એટલું હસું આવી રહ્યું છે કે ના પૂછો, ક્યાં ક્યાંથી આવા ભારતીય જનતા પાર્ટી નેતાઓ હોધી લાવે છે કે સરકારનો વાંક છે, તંત્રનો વાંક છે અને વિપક્ષને જવાબ પૂછી રહ્યા છે. વિપક્ષ નહીં કહે છે તમે ક્યાં ગયા હતા, વિપક્ષ નહીં કહે છે કે તમે પણ એટલા જવાબદાર છો. એટલે સંજીવભાઈ ખબર આવે છે આપને, અને આ તમને આ શોભે નહીં. તમારા દોસ્ત બીજા ઉપર ના ડોરો. જયરામભાઈ પર ક્યારે તમે કાર્યવાહી કરશો એનો તમે જવાબ આપો. આ નાની માછલીઓ ઉપર તમે દોસ્તનો ટોપલો ના છોડો. એ પહેલા પહેલા તમે આ ન્યૂઝ ના માધ્યમથી યશભાઈને પણ રિક્વેસ્ટ કરીશ કે શું જયરામ પટેલ ઉપર તંત્ર એક્શન લેશે કે નહીં લે, પ્રતિનિધિત્વ છે બરોબર. સરકાર અત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે, તો એમને જવાબ આપવો પડશે કે શું જયરામ પટેલ ઉપર એ એક્શન લેશે કે નહીં લે. જો લેશે તો ખબર છે કે ચૂંટણીનો સમય નજીક છે, ફંડિંગ બંધ થઈ જશે, ધારાસભ્ય નહીં ખરીદાય, ચૂંટણીમાં ખર્ચો નહીં થાય. એટલે એમને સીધો જ સવાલ છે ને યશભાઈ આપે પૂછવું પડશે એક તટસ્થથી કે શું જયરામ પટેલ ઉપર એક્શન લેવાય છે કે નહીં લેવાય. બિલકુલ, અમારા માટે તમામ લોકો સરખા છે, અમે તટસ્થતાથી પૂછીએ છીએ. અમારા માટે કોઈ પૂછો સંજીવભાઈ, હવે બોલો, વચ્ચે જવાબ આપો. હર્ષિલજી, હું એમની પાસે જઈને જવાબ માંગી લઉં પ્લીઝ. ક્યારે? જી બિલકુલ સંજીવજી, આપ જવાબ આપી દો. જી ખરેખર તો નામ એમનું જયરામભાઈ નથી, જયસુખભાઈ ઔધોજીભાઈ પટેલ છે. પહેલું કરેક્શન એ કરો. અને જયસુખભાઈ ઔધોજીભાઈ પટેલ ની કંપની એક પ્રતિષ્ઠિત કંપની હોવાના નાતે એમને કોન્ટ્રાક્ટ આપ્યો છે, પરંતુ જે પણ મિત્રો કસૂરવાર હશે, એક માલિક તરીકે પણ એ કસૂરવાર હશે, તો એના પર 100% સંજીવભાઈ. ત્યારે મેં હમણાં એક સમાચાર વાંચ્યા સંજીવભાઈ કે કલેક્ટરે ના પાડી હતી કે ઓરેવા કંપનીને નથી આપવું, પણ ગાંધીનગર થી એક ફોન આવ્યો અને એમને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. શું કહેશો આની બાબતે? અને કોઈ કોઈ લોકો પાસે એક્સપિરિયન્સ નથી, એ લોકો તો બીજું ઘડિયાળ ને આઈ થિંક ઇલેક્ટ્રિક ને એમાં એક્સપિરિયન્સ છે. એમાં ના હવે જવાબ આપો, ગો વાત ના ફેરવશો સંજીવભાઈ, ગો ના વાત ફેરવશો પ્લીઝ. આ હું ગુજરાતની જનતા તરફથી આ પ્રશ્ન પૂછી રહ્યો છું. જી હર્ષલજી, એમને બોલવા દો. સંજીવજી, આપ વાતનો જવાબ આપી દો. મેં મારી વાત રજૂઆત કરી દીધી છે કે 5 વ્યક્તિઓની કમિટી નિમવામાં આવી છે, અને કોઈ પણ આની પાછળ જવાબદાર હશે, પછી એ જયસુખભાઈ હોય કે ઔધોજીભાઈ હોય, એ દરેક પર કાર્યવાહી કરવામાં આવશે. ક્યારે? ક્યારે આવશે? એની સિસ્ટમ છે, પોલીસની એક સિસ્ટમ છે. અરે હજુ કાયદા પ્રમાણે લઠ્ઠા કરનાર આરોપીઓની સામે કશું નથી કરી શક્યા. આના નિર્ણયો લેવામાં આવશે. તક્ષશિલાના આરોપીઓને તમે કશું નથી કરી શક્યા, આની તો એક બાંયધરી આપો સાહેબ. 141 લોકોના મોત થયા છે. લો એન્ડ ઓર્ડર, કાયદાને આધીન જે પણ કઈ પ્રક્રિયા હશે એ સરકાર શ્રી એમાં સામેથી સરકાર શ્રી એના પર દબાણ આવે. મને લાગે ત્યાં સુધી કોઈ જ કાર્યવાહી થવાની નથી, કારણ કે આમાં એમનું ફંડિંગ બંધ થઈ જવાનું છે. હર્ષિલજી, હિનાબેન, આપની પાસે આવવા માંગુ છું. એક પત્રકારની દ્રષ્ટિથી અને એક રાજકીય વિશ્લેષક તરીકે હવે આ ઘટનામાં કયા નવા વળાંક આવશે, તમારો અભ્યાસ શું કહી રહ્યો છે આ સમગ્ર ઘટનાને અન્વયે? યસ, બહુ દેખીતી વાત છે. તપાસ કમિટીઓ નીમીને એવો કોઈ લાંબા ગાળાનો ફાયદો થતો નથી, પણ લોકોને રોષ ઠારવા માટે આ એક હથિયાર હોય છે. જ્યારે કઈ પણ ઘટના ઘટે એટલે તપાસ કમિટી નીમી દેવામાં આવે છે અને થોડો સમય માટે ટાઢા ઢોળવામાં આવે છે. ખરેખર લોકો પણ આ વસ્તુ જાણી ગયા છે કે આ એક ડ્રામા જ હોય છે, કેમ કે અત્યાર સુધી તમે જો કોઈ પણ એક્સ વાય ઝેડ ઘટનાની વાત કરવામાં આવે તો એમાં જે તપાસ કમિટી નીમવામાં આવી એનું નિષ્કર્ષ શું નીકળ્યું, શું એનો જલ્દી સજા થઈ, એના માટે શું થયું,
બહુ ઓછું થયું હશે, થયું નહીં હોય એવું નથી કહેતી, પણ ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે મને તો આમાં કઈ એટલો નિષ્કર્ષ લાગતો નથી. બે વસ્તુ હોય છે, આર્થિક સહાય જાહેર કરવામાં આવે છે અને તપાસ કમિટી નિમવામાં આવે છે, પરંતુ આનાથી શું ઘટનાઓ અટકશે ખરી? મેં હમણાં શરૂઆતમાં કહ્યું, રિઝર્વમેન કહે તો ભલે રિઝર્વમેન સિનિયર છે, કે લોકોએ પણ થોડી તો તકેદારી રાખવી જોઈએ. એવું નથી કે 100% તમે ભગવાન ભરોસે સરકારના ભરોસે રહેશો, એટલે કે ભ્રષ્ટાચાર ત્યાં સુધી ખત્મ નહીં થાય ત્યાં સુધી આ વસ્તુ અટકવાની નથી. અને ભ્રષ્ટાચાર અટકાવો એ કોઈ પણ દુનિયાની કોઈ સરકાર છે એની કોઈ પણ એટલી તાકાત નથી. કેમ કે વાતો ગમે તે કરવામાં આવે, ચાહે અરવિંદ કેજરીવાલ હોય કે મોદીજી હોય કે કોંગ્રેસના કોઈ પણ નેતા હોય, પરંતુ એમ ભ્રષ્ટાચાર અટકતો નથી. એટલે ભ્રષ્ટાચારના મૂળિયા ખૂબ ઊંડા અને જડ કરી ગયેલા છે. એટલે જ્યાં સુધી આ વસ્તુ પર તંજ નહીં કસવામાં આવે ત્યાં સુધી તમે જુઓ તો આ બધી ઘટનાઓ નહીં રોકાય. કેમ કે દરેકના તાર ક્યાંક જોડાયેલા હોય છે અને છેવટે એનું જે મૂળિયા હોય છે ભ્રષ્ટાચાર સાથે હોય છે. એટલે મલાઈ ખાવાની જે આ પ્રક્રિયા છે એમાં તમે કેટલું રોકશો? એટલે શું આપણો જાન જોખમમાં મૂકી દેવાનું? આજે મને દેખાય છે કે હું રો ફેરીમાં બેસું છું, તમે જો તો ત્યાં દ્વારકાનો એક વિડીયો ફરી રહ્યો છે કે જેમાં કેટલા લોકો બેઠા છે ઓડિયોમાં, તો હવે ત્યાં કોનો હાથ પકડવા જશો તમે? એના માટે ખરેખર સરકારે ગાઈડલાઈન કરવી પડશે, અથવા તો ચોક્કસ સુપરવાઇઝરો નિમવા પડે, અથવા તો જે વોટ એવર જે તે સ્થાનિક તંત્રની મદદથી કોઈ પણ અધિકારી વ્યક્તિને નિમવા પડે, અને આ બધું રોકવું જોઈએ, પણ નથી થઈ રહ્યું. એટલે આવી દુર્ઘટનાઓ ઘટે છે અને ફરી ઘટવાની આપણે રાહ જોઈએ, અને એના જેવી વાત છે આ તો. એટલે ફ્રિકવન્ટલી એટલે પ્રજાએ મારે તો એટલે જ અહીંથી અપીલ કરવી છે કે આપણે તો પોતાની ખરેખર સલામતી એક જોઈ તો પડશે ને, કે શું એ લોકો કૂવામાં ધકેલશે તો આપણે ધકેલાઈ જવાનું છે? કોઈ પૈસા માટે ગમે તે કરશે શું આપણે થવા દેવાનું? એટલે આપણા માટે આપણી પહેલી વાત પ્રાયોરિટી એ છે કે આપણા હાથમાં જ્યાં સુધી કોઈ પણ વસ્તુ હોય ત્યાં સુધી આપણે તો એની તકેદારી રાખીએ ને, આપણે તો ધ્યાન રાખીએ ને. આજે સોની કેપેસિટી ધરાવતો પુલ હોય અને પુલ જે છે મજબૂત નથી, દેખાય જ છે, એ લોખંડનો બ્રિજ નહોતો, ઝૂલતો બ્રિજ હતો. અને એટલે આટલે નથી એ લોકો ધ્યાન રાખ્યું તો હકીકત છે, પરંતુ પ્રજા પોતે પણ ક્યાં સુધી ઘેટાના ટોળાની જેમ વર્તે રાખશે? એમણે પણ પોતે દરેક જનરલ બાબતની વાત કરીશ કે આજે ઇલેક્શન આવી રહ્યું છે, તમે જાગો, ઉઠો અને ધ્યાન રાખો કે તમારી આસપાસ શું થઈ રહ્યું છે, તમારી સાથે શું વર્તાવ થાય છે. લાલચ અને મલાઈ ખાવાના કારણોસર શું તમારી સાથે ગમે તે મતલબ ઘટના ઘટે તો ઘટવા દેવાની? તો આ બધી વસ્તુના જવાબ આપણા હાથમાં તો છે જ. અમુક એવા યુવાનો દેખાઈ રહ્યા છે કે જે આખો પુલ હલાવી રહ્યા છે, 10 થી વધારે છે. એક યુવક વિડીયોમાં પણ પુલને પગથી પાટું મારતો દેખાઈ રહ્યો છે, ત્યારે આવા તત્વો પણ આના માટે જવાબદાર નથી? એ આપણા જ લોકો છે, આપણા સમાજમાંથી જ ગયેલા છે. ના ના, જેટલું મને ખબર છે વોટ્સએપ યુનિવર્સિટી ચાલુ કરી, ત્યાં કઈક જૂનું કઈક બીજું છે આખું. કારણ કે તમે જોશો કે એ જે દેખાય છે દ્રશ્યમાં પાણી નથી ને પાછળથી પાણી એક્ચ્યુઅલમાં છે. એટલે આ આખા વોટ્સએપ યુનિવર્સિટી કે ચાલુ કર્યું છે કઈક જુદું છે, આના રિલેટેડ નથી પહેલો પોઈન્ટ હતો. બીજો પોઈન્ટ હતો જે કહેતી હતી, ઉપહાર સિનેમા દિલ્હીમાં હતું જેમાં આગ લાગી હતી ને અંસર બ્રધર્સ જે લોકો આ ઉપહાર સિનેમાના માલિક છે એ લોકોને પછી 2 વર્ષની સજા થઈ છે. એટલે હું એક્ઝામ્પલ એટલા માંગુ છું કે આપણા આપણા દેશમાં અગર સુપ્રીમ કોર્ટ વચ્ચે પડે છે, હાઈકોર્ટ પડે છે તો ન્યાય મળે છે, પણ એ પડે પડી જાય વચ્ચે એ બીજો પોઈન્ટ હતો. ત્રીજો પોઈન્ટ હતો કે બેને સરસ કહ્યું કે આપણે લોકોએ જાગવું જોઈએ. કારણ કે હું બી સારું કહું છું કે લોકોએ જાગવું જોઈએ, કારણ કે કોવિડમાં બી આપણે જોયું છું કે ભલે ગવર્મેન્ટે લોકડાઉન કર્યું ને પછી લોકો કે હવે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્ટ્રોંગ કર્યું કે હેલ્થ સ્ટ્રોંગ કર્યું છે, પણ અનફોર્ચ્યુનેટલી લોકોએ જ ફરીથી ઓક્સિજનના બાટલાઓ માટે લડવું પડ્યું હતું. પેલી રામદેવ સિર જે પેલી દવાઓ 1-1 લાખ રૂપિયાની લેવી પડી હતી, જે લોકો બિચારા પાસે પૈસા ન હતા એ લોકોના પ્રિયજનો મરી ગયા હતા, એને ઓક્સિજનો પર રસ્તામાં લોકો મરી ગયા છે. એટલે હા, લોકોએ જાગવું પડશે. ગરીબો આટલું બધું ચાલી ચાલીને 100-100 કિલોમીટર ચાલીને પોતાના ઘરે ગયા છે. હા, લોકોએ જાગવું પડશે કે ભાઈ ભલે તમે વોટ આપો, ભલે વિચારો કે ભાઈ સરકાર અમારી પાસે ટેક્સ લે છે, ભલે 5 રૂપિયાની પર જીએસટી 10 રૂપિયાની રિસીપ્ટ પર જીએસટી હોય છે, ભલે પછી તમે કહો કે ગરીબ લોકો ટેક્સ નથી આપતા, આ બધું જ ભલે છે, પણ અલ્ટિમેટલી લોકો પોતાની જાનની સરકાર પર ડિપેન્ડ કર્યા વગર પોતાની જાનની એ લોકો પોતે ધેર શુડ બી રિસ્પોન્સિબલ ફોર ધેટ. કારણ કે નહીં તો અહીંયા સરકાર બોલી જશે કે અમે શું કરીએ, 100 લોકોનું હતું તમે 200 લોકો 500 લોકો ચડી ગયા, પણ લોકો હંમેશા એ કહે છે કે ભાઈ અગર અમને અલાવ કરે છે તો અમે ચડી જઈશું. એ વેરી ઇટ ઇઝ અ મેન્ટાલિટી. એટલે આપણે હવે આ મેન્ટાલિટી લોકોએ બદલવી પડશે, ના તો જેમ અત્યારે કહી દીધું ને નેતા હોય કે ભાઈ અમે શું કરીએ, એમ લોકો હા તમે અમે શું કરીએ, ખાલી અમને તમે વોટ આપો, બાકી અમારા કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, આ ગવર્મેન્ટ એઝ અ ગવર્મેન્ટ અમારી કોઈ રિસ્પોન્સિબિલિટી નથી, જેને જીવવો જીવે, જેને લટકવું
લટકે વી આર નોટ રિસ્પોન્સિબલ આનો મતલબ આ થઈ રહ્યો છે એટલે લોકો હવે જાગવું પડશે દેટ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ સે સાહેબ પણ શરમ આવે છે મને કે આમ તો મોટી મોટી વાતો થાય છે દેશમાં એટલે હદ સુધી વાત થાય છે કે અમારું દેશ કોવિડની રક્ષીઓ બહાર આપે છે ઘઉં બહાર આપીએ છીએ લોકોને બહાર ગરીબોને હેલ્પ કરે છે અને મારા દેશના લોકો ગરીબો બિચારા મરી રહ્યા છે ગરીબો ગરીબ થઈ રહ્યા છે અમીરો અમીર થઈ રહ્યા છે એ કોઈ જોતું નથી અને આપણે વિશ્વગુરુ બનવા ચાલ્યા સાહેબ આ રીતે દેશ વિશ્વગુરુ ના બનશે કે આપણે ઘરમાં આપણે કબરો ખોદશું ને બહાર આપણે હારો પહેરશું જી સર બિલકુલ રિઝાનજી સંજીવજી હર્ષિલજી અમારા સહયોગી ધર્મિષ્ઠા અને અમારા રિપોર્ટર પંકજ મારી સાથે ચર્ચામાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો જે રીતે આજે આપણે વાત કરી છે મોરબીમાં જે ઘટના આવી છે તે આપણા સૌના ત્યાઘાત પડ્યા છે અત્યારે તમામ લોકોમાં અત્યારે માતમ છવાયું છે અને આ જ વિષયને લઈને આપણે આજે ચર્ચા કરી છે આપણી સાથે પક્ષ વિપક્ષ સામાજિક કાર્યકર્તાઓ હતા તો એના પાસેથી આપણે સમગ્ર ઘટના છે એનો વિસ્તાર જાણ્યો છે પરંતુ આ જે ઘટના સામે આવી છે એનાથી સમાજ પર પણ આની ખૂબ મોટી અસર થઈ છે અમારી વિશેષ રજૂઆત ટુ ધ ટોપિકમાં બસ આટલું આવા સાંપ્રત વિષયની ચર્ચા કરવા માટે આપની સમક્ષ આવતા રહીશું ત્યાં સુધી આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા નમસ્કાર